नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विज्ञान की अंदर पाठ नंबर 8 गतिकी आगळ चर्चा करता आपणे पाछळना वीडियो की अंदर जोई गया था कि एकम समय की अंदर पदार्थ कापेलू अंतर एटले एनी झड़प बराबर। पछी आपणे झड़पनी साथे दिशाने जोड़ी तो ज्यारे झड़प अने दिशा ने जोवामां आवे त्यारे वेग नामनी भौतिक राशि अस्तित्वमां आवे छे। बराबर के कोई निश्चित दिशामां कोई चोक्कस दिशामां ज्यारे कोई पदार्थ गति करतो होय तो ते पदार्थ वेग गति करे छे। बराबर एवुं कही शकाय કે એ પદાર્થ વેગ ઉત્પન્ન કરે છે। બીજી વ્યાખ્યા આપણે એવી જોઈ કે જ્યારે કોઈ પદાર્થ નિશ્ચિત દિશામાં સ્થાનાંતર કરતો હોય તો તેને વેગ કહે છે। જેની આપણે સ્વાભાવિક રીતે જે વ્યાખ્યા કરે એની અંદર આપણે કહ્યું કે નિશ્ચિત દિશામાં એકમ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર એટલે એનો વેગ। બરાબર પછી એક આપણે વાત કરી કે જ્યારે કોઈ પદાર્થની અંદર વેગની અંદર ફેરફાર થાય તો તેનો સરેરાશ વેગ શોધવામાં આવે છે। બરાબર શું શોધવામાં આવે છે? સરેરાશ વેગ અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ છેદમાં 2। બરાબર કા તો એવી રીતે કહી શકો કે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ના છેદમાં 2 એટલે કહેવાય સરેરાશ વેગ। હવે આપણે આજ વાત કરવાના છી વેગની થોડી આજુબાજુ તો શું વાત આજે કરવાના છી આપણે તો જોઈએ કે જ્યારે વેગ હોય કોઈ બે પ્રકારની ગતિ હોય નિયમિત ગતિ અને અનિયમિત। બરાબર તો જે પદાર્થ નિયમિત ગતિ કરતો હશે તો એનો વેગ બદલાશે નહીં, એ અચળ વેગથી ગતિ ચાલુ રાખશે। તો એની અંદર કોઈ પણ વેગના ફેરફારનો દર જોવા મળશે નહીં। બરાબર એના વેગના ફેરફારનો દર કેવો હશે? શૂન્ય હશે। પરંતુ અનિયમિત ગતિ કરતી વસ્તુ કોઈ હોય તો એના વેગનો ફેરફારનો દર શોધવો જરૂર પડે છે। ધારો કે જો કોઈ પદાર્થ જો કોઈ વ્યક્તિ સવારમાં ગાડી લઈને નીકળે છે, હવે એ સીધો જ્યારથી ચાલુ કરશે ત્યારથી જ એની ગાડીને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નહીં દોડવા માંડે। બરાબર એની પહેલા તે સ્પીડ ધીમી થશે, 0 થી ચાલુ થશે, 0 થી 10 થશે, 10 થી 20 થશે, 20 થી 30 થશે, 30 થી 40 થશે, 40 થી 50 થશે। બરાબર ધીમે ધીમે એની ગતિ વધતી જશે। બરાબર કે તાત્કાલિક એની ગતિ વધવાય નહીં, તો જ્યારે આવી રીતે વેગની અંદર ફેરફાર ઉત્પન્ન થતો હોય ત્યારે તેના વેગના ફેરફારનો દર શોધવા માટે એક રાશિનો આવિષ્કાર થાય અને એ રાશિને કહેવાય પ્રવેગ। શું કહેવાય? પ્રવેગ। બરાબર પ્રવેગ એટલે શું? તો કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર એટલે પ્રવેગ। શું કહેવાય ને? પ્રવેગ પહેલા આવ્યો ઝડપ, એમાંથી પછી વેગ આવ્યો, એમાંથી હવે આવ્યો પ્રવેગ। શું આવ્યો? પ્રવેગ। ઝડપની અંદર શું હતું? એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર, આમાં શું હતું? સ્થાનાંતર, અને આણે મળ્યો છે
કેકડો સીધો કેક જ લઈ જોઈએ એકમ સમયમાં પદાર્થમાં વેગમાં થતો ફેરફાર બરાબર તો એને શું કહેવાય પ્રવેગ કહેવાય બરાબર હવે આ વ્યાખ્યા આપણે કરી એટલે વ્યાખ્યા ઉપરથી તો સૂત્ર આપણે કરવાનું છે હવે સૂત્રની અંદર મેં કયા વિધેયની અંદર તમને એ જ રૂપે જો કોઈ વ્યાખ્યાની અંદર એકમ સમય આવે એટલે છેદની અંદર સમય મૂકી દેવાનો શું કરવાનું છેદની અંદર સમય મૂકી દેવાનો છેદની અંદર પછી રાહ જોવાની નહીં બરાબર પ્રવેગ બરાબર હવે એકમ સમયમાં કીધું એટલે આપણે છેદની અંદર સમય મૂકી દીધો પછી શું કીધું કે પદાર્થના વેગમાં થતો ફેરફાર તો વેગમાં થતો ફેરફાર એટલે જો કોઈ વેગમાં થતો ફેરફાર થઈ ગયું વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમય એટલે પ્રવેગ પછી ગયું આ તો પ્રવેગનું સૂત્ર હવે તમને એમ થાય છે વેગમાં થતો ફેરફાર એટલે આપણને રકમની અંદર લખેલું આવે કે વેગની અંદર આટલો ફેરફાર થાય છે તો ના એવું લખેલું નહીં આવે તો કે તમારે વેગનો ફેરફાર શોધવો પડશે તો વેગનો ફેરફાર કઈ રીતે મળે તો એક સૂત્ર ઉપર હતું કોઈને કહેવાતું હતું સરેરાશ વેગ તો સરેરાશ વેગની અંદર આપણે ઉપર ખબર ને વેગનો ફેરફાર લેતા હતા તો એ વેગનો ફેરફાર એટલે શું તો કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ અંતિમ વેગની અંદર થી પ્રારંભિક વેગ બાદ કરી દેવાનો જો હાંભળજો સરેરાશ વેગની અંદર અંતિમ વેગ અને પ્રારંભિક વેગનો સરવાળો હતો શું કામ કે એની અંદર આપણે સરેરાશ શોધવાનું હતું અને જ્યારે તમે સરેરાશ શોધતા હોય ત્યારે બધી સંખ્યાનો સરવાળો કરવાનો હોય પણ અત્યારે આપણે સરેરાશ શોધતા નથી આપણે શું શોધવાનું છે ફેરફાર ફેરફારના બીજી ભાષામાં ગુજરાતીમાં શું કહેવાય તફાવત તો તફાવત એટલે શું થાય તો કે બાદ બાકી તો કે અંતિમ વેગની અંદરથી પ્રારંભિક વેગ બાદ કરો તો એને વેગમાં થયેલો ફેરફાર કહેવાય છેદમાં શું હતું આવડું એકમ સમય તો શું આવડું પ્રવેગનું સૂત્ર બને તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગના છેદમાં સમય આ બનશે આપણા પ્રવેગનું સૂત્ર તો પ્રવેગ કોને કહેવાય તો કે એકમ સમયમાં પદાર્થમાં વેગમાં થતો ફેરફારને પ્રવેગ કહે છે બરાબર હવે સામાન્ય રીતે વેગની અંદર ફેરફાર ક્યારે થાય તો કે વેગની અંદર ફેરફાર ક્યારે થાય કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને વચમાં કોઈ એવી અડચણ ઊભી થાય અને પદાર્થને એની ગતિ અવરોધવી પડે કાં તો પછી પદાર્થની ગતિ અમુક ચોક્કસ સમય પૂરતો બદલતો રહેતો હોય જેમ કે સામાન્ય રીતે હું કહ્યું કે ભાઈ હું સવારમાં હું પેલા ઘરેથી નીકળું બાઇક લઈ એટલે પહેલા મારું બાઇક રહ્યું મારા ઘરના ડેલાની પર 0 કિલોમીટર પ્રતિ કલાકે સ્પીડે પડેલું હોય પછી અહીંયાથી 10 કિલોમીટર પ્રતિ કલાકે સ્પીડે થાય 20 થાય 30 થાય 40 થાય 50 થાય તો ઘડીક ઘડીકે મારા વેગની અંદર શું આવવા માંડે છે ફેરફાર આવવા માંડે છે તો જ્યારે જ્યારે મારા વેગની અંદર ફેરફાર આવશે ત્યારે હું પ્રવેગી ગતિ કરું છું તેવું કહેવામાં આવશે શું કહેવામાં આવશે કે સાહેબ પ્રવેગી ગતિથી જાય છે હવે પ્રવેગની અંદર બે પ્રકારના ગતિ થાય પ્રવેગની અંદર કેવી તો કે નિયમિત ગતિ બીજી અનિયમિત પ્રવેગી ગતિ ચલો તો નિયમિત પ્રવેગી ગતિ એટલે શું તો કે કોઈ પદાર્થ એવો આદર્શ હોય કે જે પોતાના જે સમાન સમયથી સમાન વેગ ફેરફાર કરતો હોય કાં તો સમાન સમયમાં સમાન વેગ ફેરવતો હોય ઉદાહરણ તરીકે લે કે આ એક એ એ ઈ એ 5 સેકન્ડની અંદર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગે 10 સેકન્ડે ઈ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગશે 15 સેકન્ડે ઈ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગશે 20 સેકન્ડે ઈ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભાગશે જો તો 5-5 સેકન્ડે કિલો 5-5 કિલોમીટર પ્રતિ કલાકનો વેગ શું થાય છે બદલાતો જાય તો એનો મતલબ શું થયો કે ઈ સમાન સમયમાં એના વેગની અંદર સમાન ફેરફાર થાય છે તો આ
गति केवी गति नियमित प्रवेगी गति अथवा तो आने तमे अचल प्रवेगी गति कही सको छो सु कही सको छो अचल प्रवेगी गति હવે અચળ પ્રવેગી ગતિ આપણે ક્યાં જોવા મળે આપણે ઇતાય છે આપણે જોવું હોય કે અચળ પ્રવેગી ગતિ ક્યાં જોવા મળે આપણે અચળ વેગી ગતિ જોઈ કે પૃથ્વી રહી સૂર્યની ફરતે અચળ વેગથી ગતિ કરે એટલે જ્યાંથી કોઈ પાછળ જઈને ધક્કો ન કરે ધક્કો ન દે પાટું ન મારે ત્યાંથી પૃથ્વીની ઝડપ બદલશે નહીં તો આપણે સાહેબ નિયમિત પ્રવેગી અચળ પ્રવેગી ગતિ ક્યાં જોવા મળશે તો કોઈથી ઝાડ ઉપરથી સફેદ નીચે પડતા જોયું ન્યૂટને જોયું આપણે જોયું તો આપણે ખાઈ જાય બરોબર તો જ્યારે ઝાડ ઉપરથી કોઈ સફરજન પડે હાલો સફરજન ને લીંબુ પડતા જોયું હોય છે બરાબર કા પછી ઉપરથી દડો ફેંકાતો જોયો હોય છે તમે આમ ઉપર દડો વા કરો અને જે દડો ઉપરથી નીચે આવે તો એને શું કહેવાય એને કહેવાય મુક્ત પતન મુક્ત પતન એટલે શું કે જીમાં તમારે કોઈ બળ કરવાની જરૂર પડે નહીં અને એ સીધું નીચે આવે બરાબર તમારે કોઈ બળ કરવાની જરૂર પડતી નથી તમે ખાલી ઉપરથી મૂકી દો અને ઈ કોના કોના બળના કારણે તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે તો જે વસ્તુ જે પદાર્થ મુક્ત પતન કરતો હોય ઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરશે એમ કે જીમ 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 નીચે આવતો જાય છે એમ 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 ગુરુત્વાકર્ષણ બળ વધતું જાય છે જીમ 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 નીચે આવતો જાય છે એમ 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 એનો વેગ વધતો જાય છે જીમ 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 નીચે આવશે એમ 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 સમય કપાય છે તો કે સમય કપાતો જાય છે અને વેગ શું થાય છે વધતો જાય છે તો કે સમાન સમયમાં સમાન વેગ વધે છે તો કે અચળ પ્રવેગી ગતિ મુક્ત પતન કરતા પદાર્થની અંદર જોવા મળે છે બાકી બધાય અચળ પ્રવેગી ગતિ કરે છે બરાબર ચલો હવે આપણે આનું સૂત્ર બનાવીએ એકમ બનાવવાનો પડશે એકમ વગર તો મેળ જ નહીં આવે તો વ્યાખ્યા છે સૂત્ર છે એકમ શું કામ નો હોય હાલો એકમ જોઈ લઈએ તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ કરો તો અંતિમ વેગ ની અંદર થી તમે પ્રારંભિક વેગ કાઢ નાખો તો વેગ નીકળી જશે નહીં નીકળે વેગ એમ જ રહેશે કેમ કે જવાબ જે તમને મળવાનો એ વેગ જ મળશે તો વેગ નો એકમ શું તો કે મીટર પ્રતિ સેકન્ડ બરોબર છેદમાં શું સમય તો છેદમાં સમય હોય તો શું થયો આપણો એકમ મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ શું થયો મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ આપણો એકમ શું થાય છે મીટર પ્રતિ સેકન્ડ જો નની મને આ મને જોઈ રહી છું મીટર ના છેદમાં સેકન્ડ આ સમયની આ બીજી સેકન્ડ બરાબર મીટર ના છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ તો બીજું થાય મીટર ના છેદમાં સેકન્ડ નો વર્ગ ચોપડી ની અંદર તમને આવું દીધું લખ મીટર સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ આ હાચું કે કેમ કે જ્યારે હું ને ફ્લોર બદલાય ને નીચે થી ઉપર આવે એટલે એના માંથી જે કે ઘાત હોય ને ઘાત ની નિશાની બદલાય જાય માળ બદલાય એટલે નિશાની બદલાય બરાબર તો નીચે થી ઉપર ની સાઈડ આવ્યો એટલે બે ની કેવી થઈ ગઈ માઇનસ બે તો મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર ઇનવર્સ બરાબર આ આપણા પ્રવેગનું શું થયું સૂત્ર થયું બરાબર શું કીધું તો કે જ્યારે વેગની અંદર અમુક સમય પછી ફેરફાર જણાય ત્યારે એ ફેરફારનો દર શોધવા માટે એક ભૌતિક રાશિ અસ્તિત્વમાં આવે અને એ ભૌતિક રાશિને કહેવાય પ્રવેગ તો હવે જે પ્રવેગીઓ એટલે કહેવાય છે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર તો પ્રવેગનું સૂત્ર આપણે બનાવી તો પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફારના છેદમાં સમય હવે વેગમાં થતો ફેરફાર એટલે શું તો કે એનો અંતિમ વેગ અને એનો પ્રારંભિક વેગ બે એકબીજામાંથી શું કરી દેવાના બાદ તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગના છેદમાં સમય હવે એકમ બનાવવા બેસી તો કે અંતિમ વેગની અંદરથી પ્રારંભિક વેગ બાદ કરો તો આપણને જે જવાબ મળશે એ તો શેમાં આવશે વેગની અંદર જ આવશે તો વેગનું એકમ શું મીટર પ્રતિ સેકન્ડ પણ આ નીચે એક સમય પહેલેથી રાજુ બેઠો હોય તો એની બીજી સેકન્ડ તો કે મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ બરાબર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આ થયું આપણું પ્રવેગ હવે એક બીજી વાત તમને કરી
तो के
સ્થિર અવસ્થામાંથી રાહુલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે અને 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો ઇન્વર્સનો વેગ પ્રાપ્ત કરે છે. તો સૌથી પહેલા તો રાહુલે સ્થિર અવસ્થામાંથી સાયકલ ચલાવવાનું શરૂ કર્યું. તો કે રાહુલનો પ્રારંભિક વેગ ત્યારે શું હશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. પછી તો કે 30 સેકન્ડ પછી તેણે કેટલો વેગ પ્રાપ્ત કર્યો? તો કે 6 મીટર પ્રતિ સેકન્ડ. તો અંતિમ વેગ કેટલો થાય? 6 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક વેગ આપણો શું થયો? 0. અંતિમ વેગ આપણો શું થયો? 6 મીટર પ્રતિ સેકન્ડ. બને ગયું. હવે આપણે લઈ લઈએ આપણો સમય. તો કે કેટલા સમયમાં? 30 સેકન્ડમાં. ચલો તમારો આપણો સૂત્ર a બરાબર v માઈનસ u ના છેદમાં t. બરાબર. શું આવ્યો આપણો v? v એટલે શું? અંતિમ વેગ. ચલો ઈ બસ ઈ આવશે u માઈનસ. તો u એટલે શું? પ્રારંભિક વેગ. શું છે? 0 છેદ t. t એટલે આપણો સમય 30 સેકન્ડ. 6 માંથી 0 આવે છે. 6 માંથી 0 જાય તો શું વધશે? 6 છેદમાં શું આવશે? 30. બરાબર. શું આવશે જવાબ? 30 દૂ 6. તો 0.2 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. આ થયો આપણો પહેલો કિસ્સો કે 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. તો જ્યારે ઈ સ્થિર અવસ્થામાંથી 30 સેકન્ડમાં 6 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ જેટલો મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે ત્યારે તે સાયકલની અંદર 0.2 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય. આ થયો આપણો કિસ્સો એ. બરાબર. હવે વાત કરીશું આપણે કિસ્સા બેની, કે જ્યારે આ ભાઈને, રાહુલભાઈને બ્રેક મારવાની જરૂર પડી. તો ત્યારબાદની 5 સેકન્ડમાં, હવે જો સાંભળજો, ત્યારબાદની 5 સેકન્ડ કીધું એટલે ત્યારબાદની 5 સેકન્ડ એટલે હવે આપણે 30 સેકન્ડ ગણવાની નથી. 30 સેકન્ડનું કામકાજ પતી ગયું. બરાબર. તો હવે સૌથી પહેલો આપણો પ્રારંભિક વેગ કોણ થયો આમાં? તો કે પહેલા કિસ્સાની અંદર જે આપણો અંતિમ વેગ હતો ઈ હવે આ કિસ્સાની અંદર પ્રારંભિક વેગ બનશે. શું કામ? તો કે ઈ કામ, કેમ કે જ્યારે ઈ સાયકલને બ્રેક મારી ત્યારે સાયકલ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે હાલતી હતી, પછી બ્રેક લાગી. તો કે પ્રારંભિક વેગ થયો એનો 6 મીટર પ્રતિ સેકન્ડ. શું થયો? 6 મીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ, તો કે બ્રેક મારી દીધા પછી સાયકલની જે સ્પીડ હશે ઈનો અંતિમ વેગ થશે. શું હે? ઘટીને 4 મીટર પ્રતિ સેકન્ડ પહોંચી ગઈ. તો કે અંતિમ વેગ કેટલો થયો એનો? 4 મીટર પ્રતિ સેકન્ડ. બરોબર. કેટલા સમયમાં? તો કે સમય બરાબર 5 સેકન્ડ. બરોબર. વધી ગયું. મૂકો આપણો પ્રવેગનું સૂત્ર a બરાબર v માઈનસ u ના છેદમાં t. v શું આપણો અંતિમ વેગ? તો કેટલો આવશે? 4 માઈનસ u એટલે આપણો પ્રારંભિક વેગ, 6 છેદમાં t એટલે 5. બરોબર. 4 માંથી 6 જાય તો માઈનસ 2 છેદમાં આવશે 5. બરાબર. આવ્યું. 5 × 4 = 20. તો કે 0.4 મીટર સ્ક્વેરનો વર્ગ. પણ કેવા? તો કે માઈનસ. શું કામ? તો કે ઓલા ભાઈએ સાયકલને બ્રેક મારી. તો કે જ્યારે બ્રેક મારે ત્યારે પ્રવેગ વિરુદ્ધ દિશાની અંદર ઉત્પન્ન થાય, મતલબ ત્યારે પ્રવેગ નહીં, ત્યારે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. અને જ્યારે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય ને ત્યારે હંમેશા પ્રવેગ કેવો હોય? ઋણ હોય. કેવો હોય? ઋણ. જોઈ લો. તો ચાર આપણો અહીંયા જે પ્રારંભિક વેગ હતો એ કેવો હતો? મોટો. અંતિમ વેગ
तो नाना माथी मोटो बात था એટલે કેવું થઈ જાય માઈનસ તો આપણને જવાબ શેમાં મળશે માઈનસ ની અંદર મતલબ જ્યારે બીજા કિસ્સાની અંદર સાયકલને બ્રેક મારવામાં આવી ત્યારે પ્રવેગ વિરુદ્ધ દિશાની અંદર ઉત્પન્ન થયો મતલબ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો બરાબર અને એટલા માટે પછી આપણને અહીંયા પ્રતિપ્રવેગ -0.4 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલો મળે સમજાઈ ગયું જોઈ લ્યો